नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनो स्वागत छे। आज 30 नवंबर જોઈએ આજના સમાચાર। કચ્છમાં ફરી માદક પદાર્થ ચરસનો જથ્થો પકડાયો। વિગત એવી છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે બાતમીના આધારે માનદ હુસેન સમા રહેવાસી ભાચુડો વાડી વિસ્તારવાળો ભુજના એરપોર્ટ રિંગ રોડ ખારી નદી 4 રસ્તા પાસે માદક પદાર્થ ચરસના જથ્થાને વહેંચવાની તજવીજ કરે છે। એસઓજીએ રેઇડ કરી મજકૂર ઇસમ મામદ હુસેન સમાવાળા પાસેથી ચરસના 4 કિલો 850 ગ્રામ જેની 7,27,500 રૂપિયા કિંમત થવા જાય છે। આ ઇસમને પૂછપરછ કરતા તેના જણાવ્યા પ્રમાણે આ ચરસનો જથ્થો મુસ્તાક અલી મહમદ સુમરા તથા કાસમ અલી મહમદ સુમરા આમદ ઉર્ફે અધાયો સિદ્દીક મંદરા રહેવાસી તમામ સુથરીના છે। તે તેમના કબજામાંથી 7 કિલો 30 ગ્રામ જેની કિંમત 10,97,000 થવા જાય છે। તેમની પૂછપરછ કરતા આ જથ્થો વિજય સિદ્દીક કોલી સુથરીવાળાએ વહેંચાણ માટે આપેલ છે તેવું જણાવેલ। તમામ આરોપીઓ સામે ભુજના એ ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવેલ છે। 2 આરોપી પકડાયા છે, 3 આરોપી પકડવાના બાકી છે। કુલ જથ્થો 12 કિલો 150 ગ્રામ પકડી પાડેલ છે જેની કિંમત 18,22,500 રૂપિયા થવા જાય છે। કુલ મુદ્દામાલ 18,50,000નો કબજે કરેલ છે। સમગ્ર બાબતે ડીવાયએસપી બીએન દેસાઈએ વિગતો આપતા જણાવ્યું કે આજે જે એનડીપીએસનો એક ગુનો એસઓજી ભુજ પશ્ચિમ પોલીસને શોધવામાં સફળતા મળી છે। અમારા બોર્ડર રેન્જ આઈજીપી મોથલિયા સાહેબ તથા એસપી સર્વસિંહ સાહેબની સૂચનાથી આવા જે માદક પદાર્થોનું વેચાણ થતું હોય છે એવી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સારું જે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને ઇન્ચાર્જ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એઆર ઝાલા તથા એમની ટીમને આ બાબતે વર્કઆઉટ કરતા અમારા હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે કિસમ જે છે તે ભુજ ખારી નદી પાસે એરપોર્ટ રિંગ રોડ ઉપરથી પસાર થનાર છે અને તેની પાસે માદક પદાર્થો અને તે વેચાણ સારું તજવીજ કરી રહ્યો છે। એવી ખાનગી બાતમીના આધારે આ બાબતે રેડ કરવામાં આવી અને રેડ કરતાં ત્યાં જે માણસ મળી આવ્યો છે મહમદ હુસેન સમા જે ભાચુંડાનો રહેવાસી છે તાલુકો અબડાસા છે તેની પાસેથી ચરસના 4 કિલો 850 ગ્રામ જેટલો ચરસ મળી આવ્યો છે અને તેને મોટરસાઇકલ તથા મોબાઈલ સાથે એને ત્યાં આ ગુનાના કામે અટક કરીને પૂછપરછ કરતા તેને જણાવ્યું કે ભાઈ આ જથ્થો ક્યાંથી લાવ્યો છે તો તેને સુથરી ગામના અન્ય બીજા આરોપીઓ પાસેથી આ માહિતી જથ્થો મેળવેલો હોવાની હકીકત જણાવતા સુથરી ગામે પોલીસ એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી પણ એક કિસમ મળી આવેલો છે જે મુસ્તાક અલી મહમદ સુમરા છે એના પાસેથી કબજામાંથી બીજો વધારાનો 7 કિલો 300 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો છે। આ અને એ સિવાયના જે 2 આરોપીઓ હતા જેને આપવામાં આવેલું હતું એવા બંને આરોપીઓ અત્યારથી ફરાર થયેલા છે પણ મુસ્તાક અલી મહમદ સુમરા અને જે મહમદ હુસેન આ બંનેના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। કુલ 18,50,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ જે ચરસ છે એ અગાઉ જે આપણે દરિયા કિનારે મળી આવતા હતા બિનવારસું મળી આવતા હતા એ પ્રકારના એને સિમિલિયર જે પદાર્થ હોવાનું જણાવ્યું છે એફએસએલ અને જે એની ફોરેન્સિક તરીકે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે તે કાર્યવાહી ચાલુ છે। આ ગુનાના કામે બંને આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે। એ સિવાય એ લોકોએ આ જથ્થો બીજા એક સુથરીના એક અન્ય આરોપી પાસેથી મેળવેલો હોવાની પણ હકીકત જણાવી છે તો એ બીજા આરોપીઓને પકડી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વધુ જથ્થો મેળવી અને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે। અગાઉ આપણને જે બિનવારસુ પેકેટ મળી આવતા હતા તે દરિયા કિનારેથી જે આપણને બાય સી મળી આવતા હતા અને બિનવારસુ હતા એવા પદાર્થો અથવા એવા પેકેટ આ લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અંગત લાભ માટે પોતાની પાસે રાખી મૂક્યા હોય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ આપણને જણાઈ આવે છે। હા જી, જે 3 આરોપીઓ આ અત્યારના હાલના ગુનામાં જે વોન્ટેડ છે તેઓને શોધવા માટે એક અલગથી ખાનગી અને એકદમ ત્વરિત કાર્યવાહી કરવા માટે 3 ટીમોની રચના કરવામાં આવી છે અને તેઓ ઝડપીમાં ઝડપી મળી જાય તો આપણને વધુ બીજો જથ્થો શોધવામાં સફળતા મળે તે માટેની કાર્યવાહી ચાલુ છે। એ હજુ હવે આપણે એની પૂછપરછ કરીશું કે ભાઈ એની પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તો એ ભુજમાં કોને વેચવાનો છે કે ભુજની બહાર ક્યાંય લઈ જવાનો છે તો એના સંપર્કમાં કોણ કોણ વ્યક્તિઓ છે એ આપણે હજુ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે।
આફ્ટર રિમાન્ડ અથવા તો એની પૂછપરછની બાદ જ ખ્યાલ આવી શકે. આજુબાજુના ગામોમાં અગાઉ પણ આપણે અવેરનેસ માટે કરવામાં આવેલું છે, અગાઉ એનું બિલકુલ સર્ચ ઓપરેશનો પણ કરવામાં આવેલા છે અને લોકોને પણ એ બાબતે જાણકારી આપવામાં આવી છે કે આવા કોઈ પેકેટ બિનવારસુ તમારા ધ્યાન ઉપર આવે તો આપને પોલીસને જાણ કરવી. પરંતુ આ જે લોકો છે એ કદાચ એનો મિસયુઝ કરવા માટે અને એનો આર્થિક લાભ મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય અને પોતાની પાસે છુપાવી રાખ્યું હોય અને પછી એને સેલ કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું બની શકે છે. આ લોકોમાં જે પકડાયેલા આરોપીઓ છે, જે આમાં વોન્ટેડ આરોપી અને પકડા જવાના ચાર બે આરોપી છે, એમના વિરુદ્ધમાં કોઠારા અને અબડાસા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે એવો એમનો હિસ્ટ્રી છે. એ રીતે એસઓજીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચરસનો જથ્થો પકડી પાડ્યો છે. અરે સુનીતા, કેસી હૈ મનિયા? નમસ્તે આશા દીદી, બસ ઠીક હૈ. સાફ સફાઈ કા ધ્યાન રખ રહી હો? જી દીદી, જૈસા આપને બોલા થા, હર રવિવાર સાફ સફાઈ કી જિમ્મેદારી લેતે હૈ. જહાં કહીં ભી પાણી ઇકઠ્ઠા દેખતે હૈ, તુરંત સાફ કરતે હૈ. જૈસે પાણી કા ડ્રમ, કૂલર, ફ્રિજ કી ટ્રે, સબ કી સાફ સફાઈ કરતે હૈ. ઓર આસપાસ કહીં ભી ટાયર, નારિયલ, ખાલી બર્તન યા કિસી ભી ચીઝ મે પાણી જમા હોને નહીં દેતે દીદી. બહોત બઢિયા. ઓ ફ્રિજ કા ટ્રે હો, ગમલા યા હો, કૂલર કી ટંકી મેરે યાર, યાદ સે કર ડાલો સબ સાફ હર રવિવાર. ટાયર નારિયલ કા ખોલ યા બર્તન હો બેકાર, ધ્યાન રખના પાણી, હા પાણી કભી ઇનમે ન જમા હો. મચ્છરદાની દોસ લગા કર હર રાત સોના, કપડે ભી હમેશા બદન પર પૂરા ઢક કે પહેનના. ઇન છોટી છોટી બાતો કા રખો ભી ધ્યાન, ડેંગુ ચિકનગુનિયા મલેરિયા બુખાર સે બચેગી જાન. બસ અબ લો હર રવિવાર સફાઈ કી જિમ્મેદારી, મિલકર પડેંગે મચ્છરો પર ભારી. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.